એક વાત સમજી રાખશો, તમે ધર્મને પકડી રાખશો, તમારું પુણ્ય હશે, તમારા ઠેકાણા 100% તમને ધર્મ પર શ્રદ્ધા હોવી જોઈએ. શીલની સમાનતા. નંબર 3, વયની સમાનતા. વય એટલે સમજો છો ઉંમર, એટલે કે 20 અને 24 સુધી બરાબર છે. પણ પ્રિયંકા ચોપરા 30 ની હોય અને નીલ જોક્સન 20 નો હોય, આ ના ચાલે. આપણે શું કામ છે? એ બેને જે કરવું એ કરે, આપણે શું કામ? માથા ગુજરો, હું તમારા માટે કહું છું, એને જે કરવું એ જાણે. આ પ્રોબ્લેમ્સ બહુ પાછળથી આવે છે અને સાયન્ટિફિક પ્રૂવ થયેલા છે. પ્રૂવ, બે જુદા કુળના બે લોહી ભેગા થાય તો શું પ્રોબ્લેમ થાય ની ખબર છે? એના સંતાન આગળ જતા હેન્ડીકેપ આવતા હોય છે. ભૂલ તમારી, પનિશમેન્ટ તમારા બચ્ચાઓને મળે છે. શીલની સમાનતા, વયની સમાનતા. નંબર 4, વૈભવની સમાનતા. તમે શ્રીમંત છો તો ગરીબની છોકરીને મત લાવો, તમે ગરીબની દીકરી છો તો શ્રીમંતના ઘરે મહેરબાની કરીને નહીં મોકલતા. ગરીબની દીકરી જો શ્રીમંતના ઘરે જશે તો એક દિવસ આપઘાત કરવાનો પ્રસંગ. છોકરીએ સરસ કવિતા મરતા પહેલા લખી કે બાપને, બાપુ જબ તુમ સોપોંગે મુઝે પરાયે હાથ, બાપુ જબ તુમ સોપોંગે મુઝે પરાયે હાથ, ચૂડી ઓર સિંદૂર તો દેના, કફન ભી દેના સાથ. કાળ ક્યાં પહોંચ્યો છે? સમાજ કેટલી હદે નીચે ઉતર્યો છે? એક દીકરી એના બાપને કહે છે કફન ભી દેના સાથ, ઉસ દુલ્હન કા ઉસ દુલ્હન કા દહન નિશ્ચિત હૈ જો દહેજ નહીં લાતી, નિર્ધન કી બેટી માયકે વાપસ નહીં આતી, ઉસ દિન ફટ જાયેગી મેરી મા કી છાતી, જિસ દિન તુમ પાઓગે મેરે મોત કી પાતી. પાતી એટલે ચિઠ્ઠી. શ્રીમંત ને ઘેર શ્રીમંત જોઈએ, ગરીબ ના ઘેર ગરીબ. ગરીબની દીકરી શ્રીમંત ના ઘરે આવશે તો શ્રીમંત એને સંભળાવશે, શું લાવી દીધું તારા ઘરથી, તે આટલી બધી બકબક કરે, શાંતિ રાખ, તારા ઘર અમે ચલાવીએ. કોઈ પણ દીકરીને પોતાના મા બાપની કોઈ ઉડાવે ને તો એ પસંદ નથી હોતી, રાઈટ? અને તમારી આદત હોય તમે એના સીધા ખાનદાન પર ચાલ્યા જતા હોય, તારી માએ તમે સંસ્કાર શું આપ્યા? સીધી વાત, એની મા પર કેમ જાઓ? કેવું હોય તો એને કહો, કોઈના મા બાપ ઉપર તમે હાથ નહીં ઉપાડો, એની આભરુ પર તમે હાથ નહીં ઉપાડો. ભગવાને કેટલું ધ્યાન રાખ્યું, કેટલું સમાન કુળ, સમાન શીલ, સમાન વય, સમાન વૈભવ. અને નંબર 5, હવે ખાસ સાંભળજો, સમાન ભાષા. ભાષામાં પણ પ્રભુએ ધ્યાન રાખ્યું. ગુજરાતી છો તો ગુજરાતી લાવો, મહારાષ્ટ્રને મત લાવો. હવે તમારે ત્યાં કોઈ સાઉથ ઇન્ડિયન આવી જાય, ઓ શું કહેવાય છે, મલ્ટી કલ્ચર, શું કહેવાય ને, કોસ્મોપોલિટન. શબ્દો એવા ભારે છે, યાદ રાખો, કોસ્મોપોલિટન. અચ્છા અચ્છા, શ્રીમંતોના નામ નથી આપતો, એના ઘર હવે કોસ્મોપોલિટન થવા માંડ્યા છે. બંગાળી પણ હોય, બિહારી પણ હોય, સાઉથ ઇન્ડિયન પણ હોય, પંજાબન પણ હોય, બધું જ. જૈન ઘરની વાત કરું છું, સારા શ્રીમંત ઘરમાં પ્લીઝ, ભગવાન ના પાડે છે તમારી ભાષા. યુ આર રાજસ્થાની તો રાજસ્થાન લાવો, યુ આર ગુજરાતી તો ગુજરાતી લાવો, યુ આર સાઉથ ઇન્ડિયન તો સાઉથ ઇન્ડિયન. હવે તમે ગુજરાતી ઓલી સાઉથ ઇન્ડિયન હોય અને એના પરિવાર વાળા એના તમારા ઘરે આવ્યા હોય અને ઓલી આંડુ ગુંડુ નારું ગુંડુ કરવા માંડે તમારી સામે, તમને શું ડાઉટ પડે? નક્કી મારા માટે કઈ વાટતી લાગે છે, થાય કે નો ડાઉટ ના પાડે. 5 સમાનતા જોયા પછી લાવો. હવે આ લાવી દીધી છે એટલે એ બધી પંચાયત છોડો. લાવ્યા પછી હાઉ ટુ બિહેવ, મારે 3 વાત કરવી છે. મેરીડ કપલ, જરા ભાઈઓ આંગળી ઊંચી કરજો, મેરીડ, જસ્ટ મેરીડ, જસ્ટ મેરીડ, આ વર્ષે જેના મેરેજ થયા હોય છે કોઈ, હા એમને ખાસ કહેવાનું છે. એકલા એવા છે, સિંગલ, બસ બસ, તમારા પરિવારને આવતીકાલે તમારે તોડવું ન હોય, તૂટતું બચાવવું હોય, 3 વાત બરાબર થાય. આ જસ્ટ મેરીડ સાંભળવાનું એમ નહીં, તમારે પણ સાંભળવાનું અને તમારા દીકરાને કહેવાનું, જો ન આવ્યો હોય તો એ આવતીકાલે મોટો થશે. વર્તમાન કાળમાં જો ડાયવોર્સની ખતરાની ઘંટીઓ વાગતી હશે ને, એની પાછળ 3 રીઝન મેં બહુ મહેનત કરીને શોધ્યા છે. નંબર 1,
ક્યારેય પણ હસબન્ડ અને વાઈફે પરસ્પર અબોલા નહીં લેવા છે. ચાલે લાખ મારપીટ હો, તમને થાય તો ઝઘડો કરી લો. અરે ઝઘડાની આગળ વધીને હું એમ કહું મારા મારી કરો. હું તો કરો છો બધું દરવાજા બંધ કરીને. આ છે ને અમને સાધુ સાધુને જેટલી ખબર પડે એટલી તમારા મા બાપને નહીં ખબર પડે.